नमस्कार बिजनेस प्लस में आपनो स्वागत छे, हूँ छु अर्पिता। वीकली एक्सपायरी ना दिवसे उतार चढ़ाव ना अंते भारतीय शेयर बजार में ग्रीन जोन में बंद रह्यु। सेंसेक्स अने निफ्टी सुधारा साथे बंद हव्या तो एफएमसीजी अने फार्मा सेक्टरे बात करता तमाम सेक्टर में आवेली तेजी ना दम पर निफ्टी 17,300 नी उपर बंद थवामां सफल रह्यो। तो मिश्र वैश्विक संकेतो छता भारतीय बजार सुधारा साथे खुल्यो। कारोबारी सेशन मोटा भागना समय मार्केट ग्रीन जोन में रह्यु, जो कि अंते अर्धो कलाक में प्रोफिट बुकिंग जोवा मळ्यु, जेने कारणे मार्केट दिवसभर निचला સરે બંધ થયું। તો સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો બેટલ રિયલ્ટી આઈટી શેર્સમાં ખરીદારી રહી, આ ઉપરાંત ઓટો એનર્જી પે ઇન્ડેક્સ પણ ગ્રીન ઝોનમાં રહ્યા, જો કે એફએમસીજી ફાર્મા શેર્સમાં વેચવાલી જોવાય અને મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ સારો સુધારો નોંધાયો। બીએસસી સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.30% અને મિડ કેપ ઇન્ડેક્સ 1.8% વધીને બંધ થયો। તો દિવસના અંતે સેન્સેક્સમાં 0.27% અને નિફ્ટીમાં 0.33% વધારો રહ્યો। તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે રીચ ટ્રેડરના ફાઉન્ડર અસિતભાઈ ત્રિવેદી। અસિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ એવરીવન। અસિતભાઈ, વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં રહ્યું, અંતિમ કલાકમાં પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું, શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ અંગે? એક્ઝેક્ટલી, માર્કેટ અત્યારે જે એકદમ ફરીથી નવી તેજી આવે એવી પચાવી નથી શકતું, અને એટલા માટે એક્સપાયરીના દિવસે પણ આપણને થોડું છેલ્લે છેલ્લે એક વેચાણ જોવા મળી ગયું। તો માર્કેટ અત્યારે એકદમ જ સ્ટોક સ્પેસિફિક ચાલી રહ્યું છે, અને આપણે ઇન્ડાઇસિસની અંદર એકદમ તેજી કે એકદમ મંદી એ બંને દેખી નથી શકતા, તો આને આપણે કોન્સોલિડેશનનો ઝોન કહીશું માર્કેટ માટે। જી, તો હાલ આપણી સાથે મહેન્દ્રભાઈ જોડાયા છે। મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો। હા અશીષભાઈ, ત્રિવેદી સાહેબ, ગુડ મોર્નિંગ। મારો બે પ્રશ્ન છે। એક તો અલોક ટેક્સટાઇલ, એમાં 75% રિલાયન્સ અને જેમ ફાઇનાન્શિયલ પ્રમોટર છે, એનું લાંબા ગાળાનું ભાવિ ને બીજો પ્રશ્ન છે સાહેબ, હર્ષા એન્જિનિયરિંગ 2 વર્ષ માટે રાખવો હોય તો કેવો રહેશે? પહેલી વાત, તમે અલોક ટેક્સટાઇલ ની કરી તો જે ન્યૂઝ છે એના કારણે એક હોપ જાગી શકે કે રિલાયન્સે આમાં સ્ટેક લીધો છે, પણ જ્યાં સુધી કંપની રિવાઇવ ના થઈ જાય, બેલેન્સ શીટ રિવાઇવ ના થઈ જાય, ત્યાં સુધી આ એક સ્પેક્યુલેશન જ રહેશે, તો એના વિશે કોમેન્ટ કરવી અઘરી રહે, અને આપણે કોઈને બાય કરવાની સલાહ ન આપી અત્યારે। બીજું, હર્ષા એન્જિનિયરિંગ આપણને લાગે છે કે તમે 2 વર્ષના નજરિયાથી ચોક્કસપણે બાય કરી શકો છો। અમિતભાઈ જોડાયા છે, અમિતભાઈ આપનો પ્રશ્ન જણાવો। ગુડ મોર્નિંગ સર, આપણે એપોલો માઇક્રો સિસ્ટમ છે એને મારે, મારી પાસે એમાં હોલ્ડિંગ છે, તો એને 3 વર્ષ સુધી હોલ્ડ કરવાનું વિચારું છું, તો કંપનીના ફંડામેન્ટલી એ રીતે સારી છે? નહીં નહીં, આ કંપની વિશે આપણી પાસે ડિટેલ રિસર્ચ નથી, તો કોમેન્ટ કરવી અઘરી રહેશે। અસિતભાઈ, આગામી સમયમાં નિફ્ટીમાં કયું લેવલ મહત્વનું રહેશે? નિફ્ટી અત્યારે જ એક મહત્વના લેવલ ઉપર છે, 17,300-17,350 જે ઝોન છે, જો આ ઝોન ઉપર સર્વાઈવ થઈ ગયું તો આપણને લાગે છે અહીંથી ઉપર જઈ શકે છે, અથરવાઈઝ અહીંથી પછી 16,900 નો લેવલ જે કે 16,900 નો લેવલ એકદમ અહમ લેવલ છે નિફ્ટી માટે। જી અસદભાઈ, ભારતીય શેર બજારમાં દિવાળીના તહેવારો બાદ જો તેજી જોવા મળે તો તેમાં રોકાણ કરવું જોઈએ કે પછી સાવચેતી ભર્યું વલણ રાખવું જોઈએ? સોરી, રોકાણ જાળવી રાખવું જોઈએ, થોડો નજરિયો લાંબો રાખવાની જરૂર છે, પણ આપણને લાગે છે કે ચોક્કસપણે તેજી આપણા બજારમાં પાછી આવશે, કારણ કે આજે હિસ્ટોરિકલી આજે સમય છે દિવાળીથી લઈને ફેબ્રુઆરી સુધીનો સમય, એ સમયમાં જનરલી માર્કેટ ઓવરઓલ તેજી બતાવતું હોય છે। જી, તો હાલ આપણી સાથે જિગ્નેશભાઈ જોડાયા છે। જિગ્નેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો। બન ઇન્ડિયાને અશોક લેલેન્ડ હાલના ભાવે લોંગ ટર્મ માટે લઈ શકે? અશોક લેલેન્ડમાં આપણી પાસે એટલું રિસર્ચ નથી, પણ સેક્ટોરલ કોલ લઈએ તો કોમર્શિયલ વ્હીકલની જે ઇન્ડસ્ટ્રી છે એમાં શાર્પ અપમૂવ દેખાઈ રહી છે, તો મને લાગે છે કે અશોક લેલેન્ડ ડેફિનેટલી અહીંયાથી સારું પ્રદર્શન આપી શકે છે, તમે એટલીસ્ટ 1 વર્ષ તો નજરિયાથી અશોક લેલેન્ડને પકડી રાખવાની સલાહ છે।
અસિતભાઈ, તમારા પછી નિફ્ટી મિડકેપમાં લાંબા ગાળામાં જે રોકાણ કરી શકાય એવા બે સ્ટોક કયા છે? એક તો તમે એસ્ટ્રાલ તરફ નજર દોડાવી શકો છો. ઘણા બધા શેર છે જે મિડકેપમાં તમને આઉટ પરફોર્મન્સ કર્યા છે અને હજુ પણ આપણને સારા લાગે છે. જેમ કે વરુણ બેવરેજીસ છે. વરુણ બેવરેજીસ આપણે છેલ્લા બે વર્ષથી રેકમેન્ડ કરીએ છીએ. તમે જુઓ તો વચ્ચે બોનસ પણ આપી દીધું, તો આ શેર ખૂબ સારો લાગે છે. બીજો આપણને કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર એક દીપક નાઇટ્રાઇટ કરીને શેર છે, તો એ દીપક નાઇટ્રાઇટનો શેર આપણને ખૂબ એટ્રેક્ટિવ લાગી રહ્યો છે કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર. તો આ શેર પર પણ ઇન્વેસ્ટર્સ નજર રાખી શકે છે. મારા ખાતે દીપક નાઇટ્રાઇટ અત્યારે 2180-2200 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. જી નવીનભાઈ, હાલ આપની સાથે જોડાયા છે. નવીનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે બેઝિકલી, પણ આપણે ડિટેલ રિસર્ચ નથી. હમણાં છેલ્લા 2-3 વર્ષથી આ કંપની વિશે એટલી બધી અપડેટ આવતી નથી, તો હું કોમેન્ટ નહીં આપી શકું. આપણી સાથે ભાવેશભાઈ જોડાયા છે. ભાવેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે ઉડકો પડ્યો છે. ઉડકો 55 રૂપિયાના ભાવથી મેં કહે છે, તો ખાસ એ જાણવું છે કંપની કેવી છે અને નવા લઈને એવરેજ કરાય છે કેમ? ઉડકો 55 ના ભાવથી ઉડકો આપણે એટલું ટ્રેક નથી કરતા, તો આજનો ભાવ પણ મને નથી ખ્યાલ. પણ એટલું ચોક્કસ કહીશ કે આ કંપનીને ઉપર આવતા બહુ ટાઈમ લાગશે. હજુ પણ આમાં આપણને કઈ હોપ દેખાતી નથી, તો આને એવરેજ કરવા કરતા આને એક્ઝિટ કરી અને કોઈ વધારે સારા નામમાં જતા રહેવાની એડવાઇસ છે. જી અસિતભાઈ, ઓએનજીસીના રોકાણકારો માટે આપ કઈ એડવાઇસ આપશો? ઓએનજીસીમાં પણ એવું જ છે. તમે જુઓ, ન્યૂઝ તો બહુ સારો આવે છે. અત્યારે ગેસના ભાવ પણ ઉપર ગયા છે, તો ઓએનજીસીની બેલેન્સ શીટને ખૂબ ફાયદો થવાનો છે. પણ તમે જુઓ, છતાં પણ શેર ચાલતો નથી. તો આ બધા સંજોગો જોતા આપણે અત્યારના એવું કહીએ કે જેણે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો હવે આવનારા 6-12 મહિનાનો ઇન્વેસ્ટમેન્ટ જાળવી રાખે અને થોડી ધીરજથી રાહ જોવે. અસિતભાઈ, જ્યુબિલન્ટ ફૂડના રોકાણકારો માટે આપ કઈ એડવાઇસ આપશો? રોકાણ જાળવી રાખવાનું છે, એઝ વેલ એઝ આપણને લાગે છે કે આ ઇટ્સ અ બેટર પ્રાઇસ, તો એન્ટ્રી બી લઈ શકે છે જ્યુબિલન્ટ ફૂડમાં અભાવે. જી, તો હાલ આપણી સાથે કુશાલભાઈ જોડાયા છે. કુશાલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારી જોડે પોલીપ્લેક્સ કોર્પોરેશનના 45 શેર છે. હવે એમાં કરેક્શનનું કારણ શું અને એનું લોંગ ટર્મ આઉટલુક અને કંઈક પ્રમોટર એનો સેલ? શોર્ટ ટર્મ, ખુશાલભાઈ, શોર્ટ ટર્મ કરેક્શન તો કોઈ પ્રિડિક્ટ ના કરી શકે કે શોર્ટ ટર્મ કરેક્શન કેમ આવ્યું. બાકી આ શેરે તમે જુઓ તો છેલ્લા 2 વર્ષ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે અને મને લાગે છે કે અહીંયાથી ડાઉનસાઇડ લિમિટેડ છે. હવે મારા ખ્યાલથી 1900 રૂપિયાની આસપાસ આ શેર મળી રહ્યો છે અને લાંબા ગાળાનું ભાવિ આપણને ખૂબ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. આ શેરનું ડિવિડન્ડ યીલ્ડ પણ ખૂબ સારું ડિવિડન્ડ આપે છે. તમે એનો ડિવિડન્ડનો ટ્રેક રેકોર્ડ જુઓ તો હું તમને તમારું રોકાણ જાળવી રાખવાની સલાહ આપીશ. અને જે પણ નવા રોકાણકારો હોય, તો નવા રોકાણકારો પણ આ કંપનીમાં રોકાણ કરી શકે છે. અસિતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો બિઝનેસ પ્લસમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે. બ્રેક બાદ ફરી એકવાર સ્વાગત છે. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ અસિતભાઈ જોડાયા છે. અસિતભાઈ, બ્રેક બાદ આપનું પણ પુનઃ સ્વાગત છે. તો હાલ આપણી સાથે કોલર જોડાયા છે અમિતભાઈ. અમિતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. લાંબો નજરી હોય તો આપણે ડેફિનેટલી ટાટા સ્ટીલ અહીંયાથી એક્યુમ્યુલેટ કરવાનું કહીશું, પણ લાંબા ગાળાનો નજરિયો હોવો જોઈએ. 6-12 વર્ષનો નજરિયો ઇનફ નથી આ ભાવથી ટાટા સ્ટીલ માટે. જી, અને આઈટી સેક્ટરની વાત કરીએ અસિતભાઈ, તો રોકાણ કરવા લાયક શેર કયા છે? TCS છે આપણી પહેલી પ્રાયોરિટી, તો TCS માં રોકાણ કરવું જોઈએ. સેમ વે આઈટી સેક્ટરમાં પણ આપણે કહીએ છીએ 6 મહિનાનો નજરિયો ઇનફ નથી, એટલીસ્ટ 2-3 વર્ષનો નજરિયો રાખવાની સલાહ છે.
टीसीएस उपरांत तमे टेक महिंद्रा अने एलएनटी टेक्नोलॉजी आ बे शेर तरफ पण नजर राखी शको छो। જેસુદ ભાઈ, આગામી સમયમાં ટેલિકોમ સેક્ટરના જે રોકાણકારો છે એમના માટે કઈ એડવાઇસ આપશો આપ? આપણને એટ્રેક્ટિવ લાગી રહ્યું છે ટેલિકોમ સેક્ટર, ભારતીય એરટેલ અને રિલાયન્સ આપણને બંને શેર એટ્રેક્ટિવ લાગી રહ્યા છે, ઘટાડે બાય કરવાની સલાહ છે જી। અને આગામી દિવસોમાં બેંક નિફ્ટીમાં કેવી મૂવમેન્ટ રહી શકે? બેંક નિફ્ટી પણ આપણને પોઝિટિવ લાગી રહી છે, આપણને લાગે છે કે બેન્કિંગ વિલ ડુ બેટર ફ્રોમ હિયર। જે રીતે એચડીએફસી બેંક નું રિઝલ્ટ આવ્યું છે, મને લાગે છે કે બેન્કિંગ સેક્ટર વિલ ગિવ મચ બેટર રિઝલ્ટ ધેન અધર સેક્ટર જી। અને પેજ ઇન્ડસ્ટ્રીઝ ના શેર માં આપણે પોઝિશન જાળવી રાખવી જોઈએ કે પછી નીકળી જવું જોઈએ? જાળવી રાખવી જોઈએ, આવનારા 6 મહિનાનો નજરિયો રાખી અને હજુ પણ પોઝિશન જાળવી રાખવી જોઈએ જી। અસદ ભાઈ, પરાજ ઇન્ડસ્ટ્રીઝ ની વાત કરીએ તો શેર માં હાલના તબક્કે રોકાણ કરી શકાય? પરાજ આપણે એટલું ડિટેલ માં ટ્રેક નથી કરતા તો કોમેન્ટ નહીં આપી શકું, અત્યારે અઘરી રહેશે જી। અને ગોદરેજ કન્ઝ્યુમર્સ ના શેર માં રોકાણકારોને આપ કઈ એડવાઇસ આપશો? કંપની ધીરે ધીરે ટર્નઅરાઉન્ડ થઈ રહી છે, પણ આપણે એટલી અગ્રેસિવ એડવાઇસ નથી આ શેર બાય કરવાની, બીકોઝ કન્ઝ્યુમર સેક્ટર માં તમને સામે બીજી ઘણી સારી બેટર અને જેણે કન્સિસ્ટન્ટ રિટર્ન આપ્યા છે માર્કેટમાં એવી કંપની તમને અવેલેબલ છે, તો હું કહીશ કે ગોદરેજ કન્ઝ્યુમર કરતા આ કંપની તરફ નજર દોડાવી। બીજી કંપનીઓ છે જે મને કીધું, તમે ટાટા કન્ઝ્યુમર જોઈ શકો છો, હિન્દુસ્તાન યુનિલિવર જોઈ શકો છો, આઈટીસી જોઈ શકો છો, આ ત્રણ કંપની તરફ નજર દોડાવવાની સલાહ છે। અસદભાઈ, સિમેન્ટ સેક્ટરની વાત કરીએ તો રોકાણ કરવા લાયક શેર કયા છે આપના મતે? અત્યારે જોતા તો અંબુજા સિમેન્ટ એક ટોપ પ્રાયોરિટી રહેશે સિમેન્ટમાં બાય કરવા માટે, અને એસીસી આ બંને કંપની જે અદાણીએ ટેક ઓવર કરી છે તે બંને કંપની આપણને સિમેન્ટમાં અત્યારે એકદમ એટ્રેક્ટિવ લાગી રહી છે। નાની કંપનીમાં કોઈને જવું હોય તો ઇન્ડિયા સિમેન્ટ તરફ નજર રાખવી જી। તો હાલ આપણી સાથે બાબુભાઈ જોડાઈ ચૂક્યા છે, બાબુભાઈ આપનો પ્રશ્ન જણાવો। આપણે એચડીએફસી બેંક આ ભાવે લેવાય કે ન લેવાય, અને એચડીએફસી અને એસબીઆઈ બંનેની કનેની પસંદ કરવી છે? યસ, બંને શેર સારા લાગે છે, એચડીએફસી બેંક અને એસબીઆઈ, તમે બંને લઈ શકો છો લાંબા ગાળાના નજરિયા માટે લેવાય, એટલીસ્ટ એક વર્ષનો વ્યૂ રાખો। આ બંનેની જો કમ્પેરિઝન કરવી હોય તો આપણને એસબીઆઈ વધારે એટ્રેક્ટિવ લાગે છે અત્યારે એચડીએફસી કરતા। અસદભાઈ, ભારત ફોર્જના શેર અંગે શું માર્ગદર્શન આપશો આપ? આપણે જે આપણા કોમર્શિયલ વ્હીકલ ની વાત કરતા હતા, એ કોમર્શિયલ વ્હીકલ ની ડિમાન્ડ એકદમ વધી છે, અમેરિકાની અંદર સપ્લાય કરે છે મોસ્ટલી ભારત ફોર્જ પોતાનું મેન્યુફેક્ચરિંગ કરીને, તો મને લાગે છે કે આ ભાવે જેનું પણ રોકાણ હોય એ રોકાણ જાળવી રાખવાની સલાહ છે જી। તો વધુ એક કોલર જોડાયા છે, ધ્રુવિનભાઈ। ધ્રુવિનભાઈ આપનો પ્રશ્ન જણાવો। હેલો અસિતભાઈ, મારે અત્યારે રોકાણ કરવું છે ગોદાવરી પાવર ની અંદર, તમારી દ્રષ્ટિએ સાહેબ શેર કેવો લાગે? થોડી કે નીચે અંદર ની સ્ટોરી જોમ જરાક સાહેબ હોય તો જોમ સર જરાક સર, એટલું ડિટેલ રિસર્ચ અવેલેબલ નથી, પણ થોડી ઘણી જેવી માહિતી છે, માહિતી ના આધારે કહું તો તમે રોકાણ આ શેર માં કરી શકો છો જી। અસદભાઈ, જેએસડબલ્યુ એનર્જી ના શેર અંગે વાત કરીએ તો રોકાણકારોને કયું શું એડવાઇસ આપશો આપ? એટલું બધું રિસર્ચ નથી જેએસડબલ્યુ એનર્જી વિશે, આના કરતા આપણે ટાટા પાવર પાવર સેક્ટર ની અંદર વધારે એટ્રેક્ટિવ લાગી રહ્યો છે જી। અને બજાજ ફાઇનાન્સ ના શેર અંગે તમારો મત શું છે? બજાજ ફાઇનાન્સ તો ઓલ ટાઈમ ગ્રેટ કંપની છે, તો ડેફિનેટલી આ સારો કેસ છે, તમે કરેક્શન માં ઇન્વેસ્ટમેન્ટ માટે બાય કરી શકો છો બજાજ ફાઇનાન્સ ની અંદર। અસદભાઈ, ઓટોમોબાઈલ સેક્ટર ની વાત કરીએ તો રોકાણ કરવા લાયક શેર કયા છે? પણ મારુતિ એકદમ એટ્રેક્ટિવ લાગી રહ્યો છે, સારું કરેક્શન આવ્યું છે ઓલમોસ્ટ 10,000 સુધી જઈને, પછી તમને અત્યારે મારા ખ્યાલ 8700 રૂપિયાની આસપાસ મારુતિ મળી રહ્યો છે, આપણને લાગે છે કે 8000 ની નીચે હવે મારુતિમાં જવાની જગ્યા નથી, ઉપરની બાજુ જો ફરીથી 10,000 નું લેવલ ક્રોસ થઈ ગયું તો આપણને 11,000-12,000 જેવા ભાવ પણ આસપાસથી જોવા મળી શકે છે, તો મને લાગે છે કે મારુતિ ઇઝ અ ટોપ નેમ અત્યારે ઓટો સેક્શન ની અંદર બાય કરવા માટે। ટુ વ્હીલર ની અંદર આપણને ટીવીએસ મોટર એટ્રેક્ટિવ લાગી રહ્યો છે, તો જો કોઈને ટુ વ્હીલર તરફ નજર રાખી હોય તો ટીવીએસ મોટર બાય કરવાની સલાહ છે। ટેક્સટાઇલ સેક્ટર ની વાત કરીએ અસિતભાઈ, તો રોકાણ કરવા લાયક શેર આપના મતે કયા? ટેક્સટાઇલમાં અત્યારના સંજોગોમાં તો અત્યારે જે માર્કેટ સ્ટાઇલ છે એ રીતે મને લાગતું નથી કે ટેક્સટાઇલમાં કોઈ એવી ટોપ હોય કે
કોઈ અગ્રેસિવ બાય આપણને દેખાઈ નથી રહ્યો અત્યારે. જી, તો રિયાલિટી સેક્ટરની વાત કરીએ તો એમાં આપના મતે કયા શેર રોકાણ કરવા લાયક? રિયાલિટી સેક્ટરમાં તમે ગોદરેજ પ્રોપર્ટી તરફ નજર દોડાવી શકો છો, ધેટ ઇઝ ઓલવેઝ અ ટોપ શેર ટુ બાય ઇન રિયલ એસ્ટેટ સેક્ટર. જી, અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં રોકાણ કરવા લાયક બે શેર આપના મતે? ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં રોકાણ કરવા લાયક બે શેર કયા? ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં પણ અત્યારે એવી કોઈ ઓપ્ટિક કે રિલાયન્સ ને છોડતા રિલાયન્સ લઈ શકાય છે ઇન્વેસ્ટમેન્ટ માટે, પણ એ હવે ઓઇલ સેક્ટરની કંપની નથી રહી એકલી, બિગ કોન્ગ્લોમરેટ તો મેં કીધું એમ ઓએનજીસી છે સેકન્ડ નામ, પણ એ ઓએનજીસી જેનો પણ બે ત્રણ વર્ષ નજરિયો હોય એને બાય કરવાની સલાહ છે. ઇન્ડિગોના શેરમાં આગામી સમયમાં કેવી મૂવમેન્ટ જોવા મળી શકે? પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી શકે છે ડેફિનેટલી, આપણે જોવાનું છે પણ આ ક્વાર્ટર ટુ ના રિઝલ્ટ કેવા આવે છે, બીકોઝ શેર ખૂબ જ વોલેટાઇલ છે, તો ઓલવેઝ સ્ટોપ સાથે ટ્રેડ કરવા કે ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ છે. શેર ઓલરેડી ખૂબ વધી પણ ગયેલો છે, પણ અત્યારે જોતા ટુરિઝમ મૂવમેન્ટ ખૂબ મોટી જોવા મળી રહી છે, તો મને લાગે છે કે આ ઇન્ડિગો ઇઝ અ ટોપ પીક ઇન એરલાઇન, અત્યારે ડેફિનેટલી આ શેર ઉપર નજર રાખવાની રહેશે અને ક્વાર્ટર ટુ ના પરિણામો ખૂબ જ વોચેબલ રહેશે, આપણને ટ્રેન્ડ બતાડશે કે ટુરિઝમ સેક્ટર નો ટ્રેન્ડ કઈ બાજુ જઈ રહ્યો છે. જયસિતભાઈ, બજાજ ફિલ્મ સર ના રોકાણકારો ને આપ શું એડવાઇસ આપશો? લાંબા રોકાણ હોય તો એ જાળવી રાખવાની સલાહ છે, અને કોઈ ફ્રેશ રોકાણ કરવું હોય તો એટલી બે ત્રણ વર્ષ તો નજરિયો રાખી અને ફ્રેશ રોકાણ કરી શકે છે. અને હેપીએસ્ટ માઇન્ડ ના શેર માં આપ શું માર્ગદર્શન આપશો? સેમ આઈટી સેક્ટર ની કંપની છે તો બાય થઈ શકે છે, પણ મેં કીધું એમ એટલીસ્ટ બીજી ત્રણ વર્ષ તો રાખવી એટલે જરૂરી છે, શોર્ટ ટર્મ માટે કદાચ શેર હજુ પણ અટ્રેક્ટિવ નથી. એક્ચ્યુઅલી વાત કરીએ તો તમે કયા બે શેર સજેસ્ટ કરશો? ઇન્ડિકેશનમાં ઇન્ડિગો એક જ શેર છે જે આપણે બાય કરવાની સલાહ છે, જેના વિશે આપણે વાત કરી. જી, તો હાલ આપણી સાથે નરસિંહભાઈ જોડાયા છે. નરસિંહભાઈ, આપનો પ્રશ્ન જણાવો. 10% ડિવિડન્ડ આપે છે ને, આરઓઈ 124, આરઓસી 114, અને પી 0.9 છે, તો ઈ દેવા જેવો શેર છે કેમ લાગે તમને? કઈ કંપનીની વાત કરી? હિન્દુજા ગ્લોબલ? નહીં નહીં સર, આમાં એવું કોઈ ડિટેલ રિસર્ચ છે નહીં, અને પાસ્ટ હિસ્ટ્રી તમે જુઓ તો પાસ્ટ હિસ્ટ્રી પ્રમાણે આ શેરે આપણને કઈ એવું રિટર્ન આપ્યું નથી, તો હું તમને બાય કરવાની સલાહ નહીં આપું. પી લો છે અને વધારે પડતો સમય પી લો રહે એનો મિનિંગ કે ઇન્વેસ્ટર ને ભરોસો નથી શેર ઉપર, એટલા માટે આ કંપનીમાં બાઇંગ નથી આવી રહી. તો માત્ર ડેટાના આધારે પી ના આધારે કે એ બધું જોઈને નક્કી કરવું એ અઘરું છે. કંપનીના ફંડામેન્ટલ અને એના ઇન્વેસ્ટર કોણ છે આ બધી વસ્તુ પણ સમજવી એટલી જ જરૂરી છે. આપણી સાથે નિલેશભાઈ જોડાયા છે. નિલેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. યુનો મિન્ડા અને મિન્ડા કોર્પોરેશન માંથી કઈ લેવું જોઈએ, અને જુબલી એન્ડ ફૂડ અત્યારના તમે કઈ લઈ શકાય લોંગ ટર્મ માટે? ડેફિનેટલી યુનો મિન્ડા લેવાની સલાહ છે, અને જુબલી એન્ડ ફૂડ પણ અત્યારે આ ભાવથી તમે ઇન્વેસ્ટમેન્ટ માટે બેથી ત્રણ વર્ષ પછી લઈ શકો છો. જેસુભાઈ, હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં જો લમસમ રોકાણ કરવું હોય તો તમે કયા ફંડ સજેસ્ટ કરશો? મ્યુચ્યુઅલ ફંડ એ એક પર્સનલ એડવાઇસ છે, તો એમાં કોઈની રિસ્ક એપેટાઇટ ને ક્લાયન્ટની પ્રોફાઇલ સમજ્યા વગર એડવાઇસ કરવી અઘરી છે. જેસુભાઈ, ઇન્ડિયન હોટેલ રોકાણકારો માટે આપ શું સલાહ આપશો? ઇન્ડિયન હોટલના સલાહ, હજુ પણ એક બે ક્વાર્ટર રોકાણ જાળવી રાખવાનું છે એવી સલાહ આપીશું. શેર ખૂબ જ વધ્યો છે, ખૂબ જ સારું રિટર્ન આપ્યું છે, પણ હજુ એક બે ક્વાર્ટર આપણે રોકાણ જાળવી રાખીશું. જી, અને મલ્ટીનેશનલ કંપનીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને એડવાઇસ? રોકાણ જાળવી રાખવાનું છે મલ્ટીનેશનલ કંપનીમાં, હજુ પણ એમનું એક પીક પરફોર્મન્સ બહાર નથી આવ્યું. ઘણી ઝાલાકી ઘણા બધા શેર ચાલવા માંડ્યા, લાઈક એબીબી, એબીબી એ ફેન્ટાસ્ટિક રિટર્ન આપ્યું છે. હિન્દુસ્તાન યુનિલિવર બી 2200 વાળો 2600 આવી ગયો છે,
તો હજુ પણ પણ આપણને લાગે છે કે નીકળી જવાનો સમય નથી, આ બધા શેરમાં રોકાણ જાળવી રાખવું જોઈએ. જી અસદભાઈ, આજનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી કયા લેવલે જોવા મળશે? નિફ્ટી અત્યારે આપણને માઇનર નેગેટિવ ઓપનિંગ બતાવી રહી છે, 30-40 પોઈન્ટ. કારણ કે અમેરિકાના બજારોમાં એક નાનું કરેક્શન આવ્યું છે, તો મને લાગે છે કે અહીંયાથી નિફ્ટી એક કોન્સોલિડેશન કરી શકે છે. પણ જો 17,300-17,350 નો ઝોન સર્વાઈવ થઈ ગયો, એની ઉપર બંધ આવે તો આપણે એક નવી તેજી ઓર બજાર ઉપર જશે એવું માની શકીએ. કે નીચે 17,000 અને 16,900 આ લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટ છે નિફ્ટીના. જી અને આપે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી, એમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ ખરું? ચોક્કસ, આપણે જે પણ ચર્ચા કરી એમાં અમારું એઝ વેલ એઝ અમારા ઇન્વેસ્ટર્સ નું રોકાણ હોઈ શકે છે. જી અસદભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સુંદર માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે શેર માર્કેટ. શુક્રવાર તારીખ 7-10-2022 સત દિશા નક્ષત્ર અને કુંભ રાશિ. બજારનું ઉદિત લગ્ન ગ્રહ નક્ષત્ર ભૂરા યોગને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપટ્રેન્ડ થતી જોવા મળે તેવી ગણતરી લાગી રહી છે. બજાર સમય સવારે 11:35 થી 12:35 દરમિયાન વોલ્યુમ થોડું ઘટે કે નેગેટિવ ટ્રેન્ડ થતો જોવા મળે તેવી સંભાવના છે. એટલે બજારમાં આ સમયગાળા દરમિયાન કામકાજમાં થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો પણ હિતાવહ લાગે છે. ફાર્મા સેક્ટર, કેમિકલ, ફિલ્મ, એન્ટરટેનમેન્ટ જેવા સેક્ટરમાં મૂવમેન્ટ થોડીક વધે, ઉતાર ચઢાવ જોવા મળે, કોઈ જગ્યાએ આકસ્મિક વોલ્યુમ ક્ષણિક સમય માટે વધી જાય એવા યોગ પણ બને છે. ગોલ્ડ અને સિલ્વર પણ થોડાક વધુ પ્રભાવિત બને છે. એમાં પણ જોવા જઈએ તો જે સાંજનો સમય જે છે 7:35 થી 8:35 દરમિયાન મૂવમેન્ટમાં અચાનક મોટી વધઘટ થતી જોવા મળે કે કોઈ જગ્યાએ અચાનક કોઈ વોલ્યુમ થઈ જાય અને એમાં પણ આકસ્મિક ઉછાળા જોવા મળી જાય એવા યોગની સંભાવના વધુ લાગી રહી છે. એગ્રો કોમોડિટીમાં જોઈએ તો ગુવાર ગમ, ગુવાર સીડ, જવ, જીરા જેવી વસ્તુઓમાં મૂવમેન્ટ વધુ જોવા મળે, ચહલપહલ વધુ થાય, કોઈ જગ્યાએ આકસ્મિક ઉછાળો કે વોલ્યુમ વધે તેવી સંભાવના લાગે છે. સવારે 10:35 થી 11:35 વચ્ચેનો જે સમય છે તે દરમિયાન વોલ્યુમ અચાનક વધે, એમાં મૂવમેન્ટ થોડીક વધુ જોવા મળે તેવી જ્યોતિષ આધારે ગણતરી લાગી રહી છે.